વિદ્યાર્થીઓની વેદના વાંચા આપવાનો ઝી ચોવીસ કલાક પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ એ આરોપીઓ પણ છૂટવા ના જોઈએ હવે જે વાત સામે આવી છે કોઈ ખાનગી ક્લાસીસ પર તેને સીલ કરવામાં આવ્યું છે કેમાં કાર્યવાહી કરવામાં આવી છે શું કનેક્શન નિધિ બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના જુનિયર ક્લાકની પરીક્ષાનું પેપર લીક થયું અને પરીક્ષાને મોકૂફ રાખવાનો વારો આવ્યો તેમાં ક્યાં સૌથી મોટી ભૂમિકા હોય તો વડોદરાના બિલ વિસ્તારમાં આવેલું જે સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ છે તેની છે તેના સંચાલકની છે તેના જવાબદાર વ્યક્તિની છે આપ જોઈ શકો છો કે અહીંયા થર્ડ અને ફોર્થ ફ્લોર પર આજે સ્ટેકવાઇઝ ટેકનોલોજીનું આખું આટલું મોટું કોચિંગ સેન્ટર અહીંયા બનાવવામાં આવ્યું છે તે સેન્ટરમાં જ આ પેપર લીક થયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે જે રીતના ઝી ચોવીસ કલાક પાસે માહિતી હાથ લાગી છે કે આ જે સેન્ટર છે તે સેન્ટરમાં બિહારનો એક જે વ્યક્તિ છે તે રેલવે સ્ટેશન પર ઉતર્યો તેની પાસે શંકાસ્પદ પેપર મળી આવ્યા ત્યારે એટીએસની ટીમે તેની પૂછપરછ કરી તે વ્યક્તિ આ સેન્ટરમાં આવવાનો હતો ત્યાં અગાઉ ચૌદ લોકો હાજર હતા જેમાં સેન્ટરના સંચાલક પણ અહીંયા હાજર હતા અને ચૌદે ચૌદ લોકો આ પેપર છે તે પેપર શરૂ થાય તે પહેલાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની ફિરાકમાં હતા અને આખું પેપર ફોડવાની ફિરાકમાં હતા પરંતુ એટીએસએ પોતાના ચોક્કસ બાતમીદારોના આધારે આખું આજે રેકેટ છે પેપર લીક કાર્ડનું તે પકડી પાડ્યું તેમાં પંદર લોકોની અટકાયત કરી જેમાં બાર લોકો સત્તાવાર રીતે આ પેપર કૌભાંડમાં ઇન્વોલ્વ હોય તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એટલું જ નહીં પરંતુ આજે સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટર છે તે બિહારના મૂળ વતન એવા અને રિદ્ધિ ચૌધરી નામના જે વ્યક્તિઓ છે તેઓ આ સેન્ટર ચલાવતા હોવાની માહિતી પણ ઝી ચોવીસ કલાકને મળી રહી છે અને તે પણ મૂળ બિહારના જ છે એટલે સવાલ એ થઈ રહ્યું છે કે શું સમગ્ર કાંડમાં સીધી રીતે ભાસ્કર ચૌધરીની સંડોવણી છે કે પછી અન્ય કોઈ વ્યક્તિ બિહારથી બોલાવવામાં આવ્યો હતો અને તે અહીંયા પેપર આપવાનો હતો અને તે પેપર તમામ જગ્યા પર સર્ક્યુલેટ કરવાના હતા તે સવાલ અત્યારે તપાસનો વિષય છે અને તે મામલામાં એટીએસ હોય એસઓજી હોય અને વડોદરાની સ્થાનિક પોલીસ હોય તે તમામ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ કોચિંગ સેન્ટર છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તે ઓનલાઈન પરીક્ષા પણ લેવામાં આવે છે વિદ્યાર્થીઓને કોચિંગ પણ કરાવવામાં આવે છે એટલે ચોક્કસથી ક્યાંકને ક્યાંક સવાલ એ ઉઠવી રહ્યો છે કે પોતાના સેન્ટરનું નામ વધારે રોશન થાય અથવા તો અહીંયા સેન્ટરમાંથી જે વિદ્યાર્થીઓના સારા માર્ક્સ આવી શકે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ શકે તે રીતના ક્યાંક ને ક્યાંક સેન્ટરના સંચાલકો તો ગોઠવણ નથી કરતા હતા ને તે પણ હવે તપાસનો વિષય છે કે શું ખાલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જ તેમને આ પ્રકારની હરકત કરી છે કે અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં પણ આ પ્રકારની હરકત કરી છે તે પણ તપાસનો વિષય છે ચોક્કસથી અત્યારે સમગ્ર જે કોમ્પ્લેક્ષનું અંદર આ જે સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસીસ આવેલા છે ત્યાં સીલ કરી દેવામાં આવ્યો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અહીંયાથી રાત્રે પંદર જેટલા જે શખ્સો છે તેને એટીએસની ટીમ અટકાયત કરીને લઈ ગઈ છે કોચિંગ સેન્ટરના સંચાલક છે તેની પણ અટકાયત કરવામાં આવી છે અને હાલમાં વધુ તપાસ એટીએસની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ રવિ એટલે એનો મતલબ એમ થયો કે જે 15 લોકોની આપણે વાત કરી રહ્યા હતા તે આજ 15 લોકો કે જેમની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે તમે પણ કહ્યું છેલ્લા 4 વર્ષથી આ જે કોચિંગ સેન્ટર છે ત્યાં આગળ ચાલી રહ્યું છે આ તો હવે આ વાત બહાર આવી છે એનો મતલબ એમ થાય છે કે પાછળની જેટલી પરીક્ષાઓ હતી એમાં પણ કદાચ ગોલમાલ થઈ હોય શકે છે બિલકુલ કેરણ કે જે રીતના અમે અહીંયા ઉપર ગયા થર્ડ ફ્લોર પર ત્યારે અમે થોડુંક આસપાસની વસ્તુ ખંગાલી ત્યારે તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના તૂટેલા પાન કાર્ડ કેટલાક વિદ્યાર્થીઓના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અમને મળી આવ્યા સાથે જ સ્ટેમ્પ પેપર જે છે તે સ્ટેમ્પ રબર સ્ટેમ્પ છે તે પણ અમને ત્યાં મળી આવ્યા કેટલાક જૂના પરીક્ષાના પ્રશ્નપત્ર પણ મળી આવ્યા એટલે કે ક્યાંક ને ક્યાંક આ આખા સેન્ટરની જે ગતિવિધિ છે તે શંકાસ્પદ પ્રથમ દ્રષ્ટિએ જ દેખાઈ રહી છે ત્યારે હવે એટીએસ દ્વારા જ્યારે સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વક પૂછપરછ કરાશે જે સકમંત જે લોકોને અટકાયત કરે છે તેમની તેમની પાસેથી માહિતી મેળવાશે ત્યાર પછી જ સામે આવશે કે ખરેખર આ જે સ્ટેટ વાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટર છે તેમાં કેટલા સમયથી આ રીતના પેપર લીક કૌભાંડ ચાલતું હતું કારણ કે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કૌભાંડના જે આરોપીઓ છે તે તમામ અહીંયા જ ભેગા થયા હતા રાતના સમયે અને પંદરે પંદર લોકોને એટીએસની ટીમે અહીંયાથી ઉઠાવ્યા અને ઉઠાવીને ગાંધીનગર લઈ જવામાં આવ્યા જેમાંથી બાર લોકોએ કબૂલાત કરી છે કે તેઓ આ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા છે તેમાં બિહારના પણ વતની છે અને આ જે ભાસ્કર ચૌધરી જે ડાયરેક્ટર છે આ સ્ટેપ બાય કોચિંગ સેન્ટરનો તે પણ મૂળ બિહારનો છે એટલે ક્યાંક ને ક્યાંક બિહાર કનેક્શન અત્યારે સામે આવી રહ્યું છે અને તેને લઈને જ એટીએસની ટીમ રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર અને રાજ્યની બહાર પણ જઈને અત્યારે તપાસમાં લાગી ગઈ છે નિધિ જી બિલકુલ રવિ પૂરી માહિતી માટે આભાર તો હાલ આ કોચિંગ સેન્ટર ભાસ્કર ચૌધરી રિદ્ધિ ચૌધરી તેના ડાયરેક્ટર છે અને હાલ તો ત્યાંથી પંદર લોકોની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે સીલ મારવામાં આવ્યું તે પહેલા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ કોચિંગ સેન્ટરમાંથી આધાર કાર્ડ 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 પાન વિદ્યાર્થીઓના ચૂંટણી પણ મળી આવ્યા છે રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા ઓનલાઈન આ સેન્ટરમાંથી ઘણી બધી વાર લેવામાં આવી ચુકી છે એટલે હવે શું મુખ્ય ભૂમિકામાં અહીંના સંચાલકો છે કે કેમ તેની સૌથી મોટી તપાસ હાલ તો હાથ ધરવામાં આવી રહી છે